ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલી રંગવરસા કોઓપરેટિવ સોસાયટીમાં આજે નગરપાલિકા દ્વારા ગાર્ડનનું જે બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે અહીં આગળ તકતી હજુ લગાવવામાં આવી નથી, કારણ કે સોસાયટીનો જે આ કોમન પ્લોટ છે એ સોસાયટીના કોમન પ્લોટ તરીકે રહે એવી સોસાયટીની માંગણી છે. અને આજે પણ પ્રમુખ સાહેબ આવ્યા હતા જ્યારે લોકાર્પણમાં, ત્યારે સોસાયટીના રહીશોએ ભેગા થઈ અને એ જ બાબતની માંગણી કરી છે અને કીધું છે કે જો આના પર રંગવરસા સોસાયટીનો કોમન પ્લોટનું બોર્ડ લગાવવામાં આવે તો જ બોર્ડ લગાવવા દેવામાં આવશે, નહીં તો કોઈ જાહેર પાર્ક તરીકે આને વિકસાવવાની જો વાત હશે તો સોસાયટી એનો સમગ્ર બહિષ્કાર કરશે. અને જે સોસાયટીના મુખ્ય 5 મુદ્દા હતા તે રહીશોએ સોસાયટી તરફથી મૂક્યા છે. અને એમાં જાણ કરવામાં આવી છે કે જે કંઈ આ ગાર્ડનનો વહીવટ છે કે લાઇટ બિલ છે, પાણીનો વેરો છે, એ પણ ટોટલી સોસાયટીના અંતર્ગત રહે અને સોસાયટીના નામે આવે, જેથી કરીને કોઈ પણ દસ્તાવેજોની કાલે જરૂર પડે તો નગરપાલિકા ઉલ્લું બનાવીને આ જગ્યા ના લઈ જાય એ બાબતે કાળજી રાખવા માટે લેખિતમાં અમે માંગણી કરી છે. અને જો લેખિતમાં આની અમને જાણ કરવામાં નહીં આવે તો સોસાયટી જે કંઈ નક્કી કરશે એ પ્રમાણે અમની સામે આગળ ચાલવામાં આવશે.